બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં એક યુવતી સાથે તેના જ બે પિતરાઈ ભાઈઓ અન્ય બે મિત્રો સાથે મળી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ યુવતીએ બૂમાબૂમ કરતા આ ચાર શખ્સો નાસી છૂટ્યા હતા અને ત્યારબાદ ઘટનાનો ભોગ બનનાર આ યુવતીએ થરાદ પોલીસ મથકમાં આ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. થરાદ ખાતે રહેતી યુવતી સાથે તેના ફોઈના બે દીકરા અને તેમના અન્ય બે મિત્રોએ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો છે. આ યુવતી તેના ઘરે એકલી હતી. તે દરમિયાન તેની ફોઈના બે દીકરા તેમના અન્ય બે મિત્રો સાથે મોટરસાયકલ લઈને યુવતીના ઘરે આવ્યા હતા અને યુવતીને બળજબરીપૂર્વક પકડીને તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ યુવતીએ બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી તેના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. યુવતીના પરિવારજનો આવી પહોંચતા દુષ્કર્મ આચરવા માટે આવેલા તેના બે પિતરાઈ ભાઈ અન્ય મિત્રો ફરાર થઈ ગયા હતા. બાદમાં આ યુવતીએ થરાદ પોલીસ મથકે પહોંચી આ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. સેલના વિસ્તારમાં એક યુવતીની ચાર લોકોએ છેડતી કરેલ હોય, જે બાબતે યુવતીએ થરાદ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરાવી છે. જે યુવતીની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાલમાં ચાલુ છે. આ યુવતીએ ચાર દરિંદાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા આ ચાર શખ્સોએ યુવતીને ધમકી પણ આપી હતી. આ ચાર લોકોએ યુવતીને તેના માતા પિતાની હત્યા કરવાની ધમકી આપી હોવાનું યુવતીની માતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ને સાહેબ શાક બીજું લેવા સારું તો લારે બાઈકો લઈને જાય અને કીડેથી ઝડપ કરવાનું કરે અને ગીતાડે સીસુટી ઉપાડે અને ગીત ગાવે. અને એ હમણાં બે દિવસ પહેલાં મારી છોકરી બહાર ઊભી હતી ને દૂધ લેવા જતી હતી તો અહીંયા આગળ એકદમ એ અરબાજ ઉતર્યો અને ચાર જણા આવ્યા હતા બાઇક ઉપરથી અરબાજ એકદમ ઝડપ ઘાલવાની કરી એને. અને મારા આદમીને અત્યારે કેટલા 3 મહિના પહેલાં ચક્કુ માર્યો હતો એ અરબાજે. અને એનો સાથ આસિફ અને ઓલો અલ્તાફ અને આરિફ એ બધા ભેળા અરબાજ નહીં. શું આના મેં ફરિયાદ બીજી કરી તમે? હા ફરિયાદ કરીને પાલનપુર ગઈ હતી. પાલનપુરથી પછી હું કરી ફરિયાદ અને હજી અમને ધમકી આલે મારવાની આખી હોજવણને કે તમને મારી નાખશો આખી હોજવણને બહાર નીકળ્યા તો હું શું સાહેબ અપાય છે હવે. ને મારી દીકરી શાક બીજું લેવા જાય તો એને ખતરો તો ખરી જ ને પૂરેપૂરો. તો એનું હવે તમે કરો અહીંયાને લાવી અને મોય નાખો અને એવું સજા હાલો ને કે બધી બેન બેટીઓ ફરી શકે બારે. ને કાંઈ અહીંયાને એટલો તરાશ છે ને તો કોઈ બેન બેટી બારે ફરી નથી શકતી એટલો અહીંયાનો તરાશ છે.